शिक्षकों अने मुख्य शिक्षकों माटेनी यूट्यूब चैनल शैक्षणिक अने वहीवटी माहिती माटे श्रेयस डाबर। नमस्कार मित्रों, एसएसए ऊपर हाल जे अपने सेटअप अपडेट करवा माटेनो एक फॉर्मेट मुकवामां आव्युं छे, तो ए आपणे कई रीते शुं ध्यान राखी अने केवी रीते करवुं ए आपणे विडियोमां बतावीशुं। तमारू जे शाळानुं लॉगिन छे एमां एसएसए जे पोर्टल छे एना ऊपर आपणे लॉगिन करवानुं अने अहीं आगळ जे कई जे बतावे छे आपणी आ जे इंटरफेस ऊपर एमां आपणे स्कूल सेटअप जे बतावेलुं छे एना ऊपर क्लिक करीशुं। ने स्कूल सेटअप ऊपर क्लिक कर्या बाद एक फॉर्मेट खुलशे, एनामां आपणे कामगीरी करवानी थाय छे। आपणे जोईए कई रीते एमां बतावे छे। स्कूल सेटअप ऊपर आपणे क्लिक कर्युं त्यार पछी आ रीतनो इंटरफेस खुलशे अने एमां तमारे शुं करवुं ने शुं ध्यान राखवुं ए आपणे अहींया जोईए। હવે અહીં આગળ તમે જુઓ છો આપની શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે, તો એમાં હા કે ના જે લાગુ પડતું હોય તે કરવાનું। એમાં મોટે ભાગે જે પ્રાથમિક શાળાઓ છે સરકારી એમાં હા આવશે, અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત હોય તો હા આવશે, અને જિલ્લા શિક્ષણ સમિતિ હોય તો ના આવશે। એ રીતે તમારે લખવાનું છે શાળાની નગરપાલિકાનું નામ। જો અહીં હા હોય તો પછી અહીંયા નગરપાલિકાના નામ ખુલશે। પે સેન્ટર શાળાનું નામ અને ડાયસ કોડ અહીંયાથી તમારે તમારું પગાર કેન્દ્ર તમને મળી જશે એ ટીક કરી લેવાનું। અભ્યાસનું માધ્યમ છે અહીંયા આપણે જોઈ લઈશું ગુજરાતી હિન્દી જે તમારી શાળામાં ચાલતું હોય તે। આપણી શાળા નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલ છે તો હા, જે કંઈ તમારે લાગુ પડતું હોય તે। નીચલું ધોરણ એટલે પહેલું, અને ઉપલું ધોરણ તમારે 1-5 હોય 1-6 જે હોય તે ઉપલું ધોરણ અહીંયા લખવાનું। ખાસ જરૂરી છે આ જે આંકડા અહીંયા આપેલા છે જે તારીખ મુજબ તમારી સંખ્યા સાથે મેળ બેસાવી લેવાનો, ચેક કરી લેવાના ધોરણ વાઇઝ, અને ખાસ ચેક કરવાનું છે કુમાર કન્યા અહીંયા ડિફરન્સ હોય, કારણ કે ઘણી વખત આપણે મેલ ફિમેલમાં 1 કે 2 ઓપ્શન આપતી વખતે ભૂલ થયેલી હોઈ શકે, તો અહીંયા ડિફરન્સ બતાવે તો પછી એ બંને જે કંઈ ધોરણમાં જે કંઈ ભૂલ લાગે સુધારીને આ આંકડો પણ આપણો કુમાર કન્યાનો પણ મળી જાય, ધોરણ 1-5 અને 6-8 એ મુજબ આપણે કરી, અને પછી આ જે છે તમારો આંકડો બરાબર છે તો પછી અહીંયા આપણે ટિક કરી અને સબમિટ એન્ડ ફ્રીઝ કરી દેવાનું રહે છે। એટલે આ સેટઅપની કામગીરી આટલી ટૂંકી છે એ તમારી અહીંયા પૂર્ણ થઈ જશે। અહીંયા આપણે સબમિટ આપી દઈએ, સબમિટ આપ્યા પછી આ રીતનો મેસેજ આવશે, સેટઅપનો ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે, એટલે આપની માહિતી સેવ થઈ ગઈ છે। આ રીતે તમારી શાળાની કામગીરી તમે પૂર્ણ કરી શકો છો। થેન્ક યુ વેરી મચ। શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર।